आकाशवाणी राजकोट रजू करे छे किशोर अंधारिया लिखित नाटक जड़ थी मृग जड़ तरफ। भाग लेनार कलाकारों सविता पट्टणी, डॉक्टर यज्ञेश दवे अने विपुल बुच। रजूआत आर एस दुधरेजिया। तो प्रस्तुत छे नाटक जड़ थी मृग जड़ तरफ। ભૂલકણી નથી કે તું આવવાનો હતો એ ભૂલી જાઉં, આવીને તરત મેં મમ્મીને તારા વિશે પૂછ્યું હતું, ખાતરી કરવી હોય ને તો જા કિચનમાં, મમ્મી છે, કઈ કહેવાય પણ નહીં, હે એટલામાં ખોટું લાગી ગયું, તો શું શું થયું હોય તો પૂછતો નથી મનન, આજે તારે મને મળવા હોસ્પિટલ પર આવવું પડત, કેમ એમ કહે છે, એ જ તો કહું છું પણ તું સાંભળે તો ને, તને હું કેમ મોડી પડી એ સવાલ થાય છે ને, અરે પ્રશ્ન તો જીવન મરણ થવાનો હતો, ટ્રેજેડી ક્યારેક દ્વાર સુધી આવી દરવાજા પર ટકોરા મારી અને ચાલી જાય છે, એ વેળા આપણા સમગ્ર અસ્તિત્વ પર ભયનું લખલખું પસાર થઈ જાય છે મનન, કંઈક સમજાવ્યું બોલી શ્રુતિ, શું થયું હતું, ખેર હવે ગભરાવાની વાત નથી સાહેબ, અત્યારે તો જે બિલકુલ સાજી સમી છે એ શ્રુતિ તમારી સામે ઊભી છે, વન મિનિટ, તું શું લીસ, ચા કે કોફી, એઝ યુ પ્લીઝ શ્રુતિ, હા તને ખ્યાલ છે ને કે હું સિતાર શીખવા રોજ સાંજે 4 થી 5:30 વિદ્યાલયમાં જાઉં છું, આજે હું થોડી વહેલી એટલે કે 5 વાગે ત્યાંથી નીકળી, થોડું ચાલીને રસ્તો ક્રોસ કરવા ગઈ ત્યાં ક્યાંકથી અચાનક એક મોટર કાર ફૂટી નીકળી, હું કંઈ વિચારું કે બાજુમાં ખસું એ પહેલાં તો એનો ટલ્લો મને વાગી ગયો અને હું ત્યાં જ પડી ગઈ, પછી સદભાગ્ય મને ખાસ વાગ્યું નહોતું, જોકે એ પણ આઘાત ઘણો લાગ્યો, રસ્તા પર આસપાસના માણસો પણ એકઠા થઈ ગયા અને પગમાં સહેજ વાગ્યું પણ ખરું, પોલીસ કમ્પ્લેન કરી કે નહીં, આ વખતે ખાસ સાંભળ તો ખરો, પોલીસ કમ્પ્લેન કરવી જ જોઈએ, મનન તો સાંભળ તો ખરો, કેવો યોગાનુયોગ રચાયો, એ કાર પેલો વિશાલ ચલાવતો હતો, યાદ છે તને આપણી સાથે કોલેજના ફાઇનલ યરમાં આપણી સાથે ભણતો હતો એ, આમ તો ખાસ પરિચય નહીં, ઓળખું છું એને, બહુ મોટા ઘરનો છોકરો છે ને, હા કારમાંથી ઉતરી સીધો એ મારી પાસે આવ્યો, મને ઓળખી પણ ગયો, મારી ખૂબ માફી માગી અને મને કંઈ વાગ્યું તો નથી ને એ વિશે પૂછ્યું, એના અવાજમાં ચિંતાનો ભાવ પણ ભળેલો હતો મનન, અને કંઈક અંશે એ ભયભીત પણ થયો હતો, પછી મને અહીં ઘર સુધી એ જ મૂકી ગયો, રસ્તામાં પણ ઘણીવાર મને કહ્યું કે મારી જગ્યાએ જો કોઈ બીજું અપરિચિત હોત તો એ હેરાન પરેશાન થઈ ગયો હોત, ઠીક છે એણે કર્યું એ સારું કર્યું, પણ આવી બેફિકરાઈથી કાર તો ન ચલાવવી જોઈએ ને, મનન એકચ્યુઅલીમાં વાંક મારો હતો, હું આજુબાજુ જોયા વગર રસ્તો ઓળંગતી હતી, એણે હોર્ન પણ વગાડેલ, પણ ચાલ હવે જવા દે વાત, ગમે તેમ હું બેધ્યાન હતી, ઠીક છે જે થયું તે હવે આપણે ભૂલી જવાનું, બસ પણ મને વિશાલ ભૂલવા દેતો ને, ઇટ મીન્સ મને કહે કે જો મને માફ કર્યો હોય તો આવતીકાલે સાંજે મને મળજે, અને તે શું હા પાડી દીધી, કોઈ રસ્તો જ નહોતો, એ એટલો ગળગળો થઈ ગયો કે હું ના ના પાડી શકી, અરે હું કોફી લાવવાની તો ભૂલી જ ગઈ, અંદરથી લઈ આવું તો બેસે મનન, હાઉ કેન આઈ એક્સપ્લેન યુ, મને ખૂબ ગયું તે મારા ઇન્વિટેશનનો સ્વીકાર કર્યો અને અહીંયા હોટેલમાં મારી સાથે આવી, યુ નો આઈ ફીલ વેરી નાઇસ, થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ ફોર ધેટ, ઇટ્સ ઓકે વિશાલ,
મને લાગ્યું કે હું નહીં આવું તો યુ ફીલ ગિલ્ટી અને તને નકામું એમ રહી જાય કે તારાથી મને બહુ મોટું નુકસાન થઈ ગયું. એ કરતાં તો આ એક મુલાકાતથી મન હળવું થઈ જતું હોય તો શું વાંધો? તું કેટલી સરળ છો શ્રુતિ, તારી વાતોમાં કેટલી સહજતા છે. તારી જગ્યાએ બીજું કોઈ હોય તો એના મનમાં મારી પરત્વે દૂર ન થઈ શકે. ઓહો વિશાલ, રોષ ઉત્પન્ન થયો હોય. રિયલી આઈ મીન, મને શક્ય એટલો હેરાન કર્યો હોય. નો આઈ ડોન્ટ નો, મને ખબર નથી પડતી કે આનો બદલો હું કઈ રીતે ચૂકવું. જો સાંભળ વિશાલ, એક વાત કહું, મારા સંદર્ભે નથી કહેતી, પરંતુ કોઈ વસ્તુનો બદલો ચૂકવવો અથવા દરેક વસ્તુ કે વ્યક્તિનું મૂલ્ય આંકવા પ્રયત્ન કરવો એ શ્રીમંત વર્ગના માણસોની એક આગવી લાક્ષણિકતા છે, છે કે નહીં બોલ? અને મને તો એ સદા વિચિત્ર લાગે છે. દરેકે દરેક વસ્તુને એની કિંમત હોય શું? શું કેટલુંક એવું નથી હોતું કે જેનું કંઈ મૂલ્ય જ ન હોય? યુ આર રાઈટ. થોડા શબ્દોમાં તે ઘણી હૃદય સંસર્વી ઉતરી જાય એવી વાત કરી. આવું તો મેં કદી વિચાર્યું જ નહોતું. વન મિનિટ, તને શું ભાવશે? બેરાને ઓર્ડર આપી દઉં? વિશાલ, હું ખાલી એપલ જ્યુસ લઈશ. ઓ નો, એમ નહીં ચાલે. પહેલા ભરપેટ ડિનર અને પછી જે પીવું હોય તે. ઓકે. અને જો કોલેજમાં તારો પરિચય ક્યારેય ન થયો પણ જો થયો હોત, નહીતર થયો હોત તો? તો તું અત્યારે જે જ્ઞાનરૂપી શિક્ષા આપે છે એ શિક્ષા મને આજે મળવાને બદલે ક્યારની એ વહેલી મળી ગઈ હોત. વિશાલ, તું શું વાત કરે છે? યા, હવે સાંભળ. તું શરૂઆતમાં એમ બોલીને કે આ એક મુલાકાતથી મારું મન હળવું થઈ જાય તો મને મળવાનો વાંધો નથી, એ વાક્ય તારે પાછું ખેંચવું પડશે. એટલે એનો મતલબ શું વિશાલ? તું શું કહેવા માંગે છે? એ જ શ્રુતિ, કે હવે તારી કંપની હું ગુમાવવા નથી માંગતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ લોસ યુ. શ્રુતિ, તું ફરી મળી વિશાલ. હેલો, હા હું શ્રુતિ બોલું છું. હું મનન બોલું છું, મિસ દલાલ. હા મનન, કેમ છે? સાંજે 6 વાગે આવે છે ને પેલા શાસ્ત્રીય સંગીત સમારોહમાં આપણે જવાનું છે. હા હા, આજે કંઠ્ય સંગીતમાં કુમાર ગાંધર્વના એક શિષ્ય ગાયન રજૂ કરવાના છે. હા હા, તો તું ઘરે જ વેઇટ કરજે, હું આવીશ પછી આપણે સાથે નીકળીશું. અને મનન, વધુ વાત રૂબરૂ. ઓકે ઓકે, યસ, બાય મિસ દલાલ. બાય. મનન, મનન. શ્રુતિ, શું સમજે છે તું? 3 દિવસ અગાઉ નક્કી કર્યું હતું, કાલે સવારે મેં ફોન પણ કર્યો હતો, અને તો પણ તું સાંજે આવી નહીં. મનન, તમારી વાત તો સાંભળ. ઘરે તારી વાત જોતો બેસી રહ્યો અને હું પણ કાર્યક્રમ અટેન્ડ ન કરી શક્યો. તને ફોન કર્યો તો નો રિપ્લાય. ઓહો, મેં એક વાત તો કહ્યું મનન કે સોરી. હવે તું મને સાંભળીશ? મારી વાત સાંભળીશ? એવું તો શું અગત્યનું કામ તારે આવી ગયું? હા, અને એવું તો શું હતું કે તે મને જાણ ન કરી? તું સાંભળ તો હું કહું ને મનન. સાંજે હું તૈયાર થઈ રહી હતી તારે ત્યાં જવા માટે, ત્યાં જ વિશાલ આવ્યો. અને મને તો ઠીક, એણે મમ્મીને પણ કહ્યું કે શ્રુતિને અત્યારે જ મારી સાથે મોકલો, એક બહુ જ અગત્યનું કામ છે. મેં કહ્યું કે અત્યારે મારે બીજી જગ્યાએ જવાનું છે, પણ એણે તો એટલી બધી જીદ કરી અને આખરે પાછા ફરતી વખતે એ મને સંગીત સમારોહના સ્થળે મૂકી જશે એમ પણ એણે શરત કરી, અને તે પછી હું જવા તૈયાર થઈ. જો કે પહેલા તારા ઘરે આવવું નહોતું, એ વાત મને યાદ ન રહી. વાહ, એટલે વિશાલના અગત્યના કામ આગળ મારી અગત્યતાનો લોપ થઈ ગયો એમ જ ને? મનન, તું ખોટો નારાજ થઈ રહ્યો છે. મનન, એને શું કામ હતું એ તને ખબર છે? મને એ જાણવામાં કોઈ જ રસ નથી. નહીં, તને હું જણાવી જ દઉં. વિશાલની ફેક્ટરીમાં 20 લાખ રૂપિયાનું કેમિકલ મિક્સિંગનું એક નવું કોમ્પ્યુટરાઇઝ મશીન લાવવામાં આવ્યું છે. એની સ્વિચ મારા હાથે ઓન કરાવી અને એનું સરપ્રાઇઝ ઉદ્ઘાટન કર્યું, સમજો? અને મને પણ છેક સુધી આ વાતની ખબર નહોતી. વેરી ગુડ, વેરી ગુડ. મનન, હવે મને બીજું કઈ સરપ્રાઇઝ આપવાનું બાકી છે? નહીં તો હું જાઉં. એટલે તું કેવા શું માંગે છે મનન? જવા દે વાત. ઓહ, છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું અને મને લાગે છે કે વિશાલને મળ્યા પછી હવે તું મારાથી દૂર ને દૂર જઈ રહી છે. મનન, તું શું બોલે છે? હું બહુ સામાન્ય માણસ છું શ્રુતિ, બહુ સામાન્ય માણસ છું. કોઈ ખાસ લાયકાત વગરનો એક સામાન્ય માણસ. એટલે વાંક તારો નથી, મારા સામાન્યપણાનો છે.
તારી સાથે થયેલે એક કાળા અકસ્માતમાં તને કશું જ થયું નથી, શ્રુતિ, કશું જ થયું નથી. પણ ઘવાયો તો હું છું, કચડાયો તો હું છું, છિન્ન ભિન્ન થઈ ગયો છું. મનન, મનન, જાણું છું સામાન્ય માણસ કોઈના જીવનમાં અંતરાય રૂપ નથી થઈ શકતો. ફરી નહીં મળું હવે. તારી મરશી મનન. તારા પ્રેમના બદલાતા સમીકરણોમાં મારી વહેલાસર બાદબાકી થઈ ગઈ, એ સારું જ થયું. કારણ હજુ તો હું આઘાત ઝીલવા માટે સમર્થ છું. ગુડ બાય. બાય મનન. ઓ ફેન્ટાસ્ટિક, અદ્ભુત વિશાલ, આ તારું ઘર તો રાજીઓના મેલને પણ ઝાંખા પાડી દે એવું છે. બહુ સરસ છે. આ આટલો બધો વિશાળ ડ્રોઈંગ રૂમ, આ ઝળહળતા ઝુમ્મરો, કિંમતી ધાતુઓના શિલ્પ, કેટલું બધું સરસ ઘર છે, ખૂબ ડેકોરેટિવ છે. થેન્ક યુ, થેન્ક યુ. બટ તું બોલવામાં ભૂલ કરે છે. કેમ? શ્રુતિ, આ ઘર હવે જાજો સમય માત્ર મારું નહીં રહે, તારું પણ બની જશે. વિશાલ, યસ, મેં તને એકવાર કહ્યું હતું ને કે તને યાદ નથી? કઈ વાત? તું મને પહેલા મળી હોત તો મારી જિંદગીની અધૂરો વેલાસર વરાળ થઈને ઉડી જાત. એનીવે, આવ આ દાદર ઉપરથી ઉપર જઈએ. ઉપર? ત્યાં શું છે? કઈ નહીં, બસ મોટી ટેરેસ અને બેડરૂમ. વિશાલ, ઘરે કોઈ નથી? નો, નોટ એટ ઓલ. અને એટલે જ તો આજે તને બોલાવી. અત્યારે તો બસ શ્રુતિ અને વિશાલ, વિશાલ અને શ્રુતિ, તું અને હું. વિશાલ પ્લીઝ, અને આ બેડરૂમ. વિશાલ, નહીં. શ્રુતિ, મનન, આ આખી વાત મેં તને કહી. મને ખબર છે કે હું તારી માફી માંગવાને પણ લાયક નથી. તો પછી મને આ બધું શા માટે કહે છે શ્રુતિ? હવે તારે ને મારે શું સંબંધ? મનન, તને બધું જ કહેવાનો અધિકાર છે. તું ગમે તે કહે, વાંક બધો મારો જ છે. વિશાલના વ્યક્તિત્વથી, એની શ્રીમંતાઈથી હું અજાણપણે એના તરફ ખેંચાવા લાગી, અને એ બહુ ઈરાદાપૂર્વક આખી બાજી ગોઠવવા લાગ્યો. અને મનન, હું અજાણપણે એમાં ફસાતી ગઈ. વિશાલના વ્યક્તિત્વથી એવી અંજાઈ ગઈ કે નજીકની વાસ્તવિકતાને પણ ન જોઈ શકી. મારા સપનાની દુનિયામાં ક્યારે આ કાંટાળા થોરનું વાવેતર થયું અને ક્યારે આ રણ વિસ્તર્યું એ ખબર જ ન પડી. મૃગજળ સિંચીને એશણાઓનું વૃક્ષ ઉછેરીએ, પછી એને વિશ્વળ જ આવે ને. મનન, મને માફ કરી દે. ખેર, હવે વધુ દુઃખી ન થાય, જવા દે. દુઃખી તો મેં તને કર્યો છે મનન, ખૂબ સંતાપ્યો છે તને. મારી સમક્ષ તું હતો, એમ છતાંય હું જળને છોડી અને મૃગજળ તરફ દોડી. પછી મને બીજું શું મળે? મનન, પછી મને બીજું શું મળે? ઝાંઝવાના પ્રદેશમાં જોરાપા સિવાય બીજું શું હોય મનન? બસ બસ શ્રુતિ, બસ આટલો પશ્ચાતાપ બસ છે. જળથી મૃગજળ તરફ. હમણાં જ આપ કિશોર અંધારિયા લિખિત આ નાટક સાંભળી રહ્યા હતા. પાત્ર શ્રુતિ સવિતા પટ્ટણી, મનન ડૉક્ટર યજ્ઞેશ દવે, વિશાલ વિપુલ પુચ. નાટકના પ્રસ્તુતકર્તા આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણી રાજકોટથી કરવામાં આવ્યું.